ભુજમાં યુવાન પર ગોળીબાર કરનાર આરોપી લડ્ડુની પોલીસે ધરપકડ કરી સલાખો પાછળ ધકેલી દીધો છે. અન્ય આરોપીઓને પકડી પાડવા આરોપીના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ. ભુજ શહેરમાં લઘુમતી સમાજના બે જૂથો વચ્ચે ચાલતી અંગત વેરઝેર અંગે વધુ એકવાર લોહી રેડાયું હતું. એક જૂથે સરા જાહેર ભર બપોરે યુવાન પર ગોળીબાર કરી હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી, જેમાં ઇસ્માઇલ જુમા હિંગોરજા ઉર્ફે ગંગુ ઉંમર વર્ષ 32 રહેવાસી ભીડનાકા બહારની ફરિયાદની ટાંકીને પોલીસે જણાવેલ કે તેઓ પર જાનલેવા ઈરાદે ગોળીબારની ઘટના ચાકી જમાતખાના ભીડનાકા બહાર સુરલ ભીટ રોડ પર બનવા પામી હતી. તેઓ પોતાના બુલેટ પર જતા હતા ત્યારે ઇસ્માઇલ ઉર્ફે લડ્ડુ તાર મામદ ચાકી સ્કોર્પિયો ગાડીમાં આવી તેઓ ઉપર 3 રાઉન્ડ ગોળીબાર કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘવાતા તેઓને જીકેમાં દાખલ કરાતા પોલીસે તેઓની ફરિયાદ પરથી ઇસ્માઇલ ઉર્ફે લડ્ડુ તાર મામદ ચાકી તથા માજી નગરસેવક અહેમદ ભટ્ટી તેના પિતા અહેમદ નૂર મામદ ભટ્ટી સાથે થયેલા અગાઉના ઝઘડાનું મનદુખ રાખી ષડયંત્ર રચી હુમલો કરાયો હોવાનું ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસે આરોપી એવા ગોળીબાર કરનાર ઇસ્માઇલ ઉર્ફે લડ્ડુ તાર મામદ ચાકીને પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધો હતો. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આજે મેજી કોલોની ખાતે ચાંકીવાડી જમાતખાના પાસે મારા ભાઈ ઇસ્માઇલ જુમા હિંગોજા ઉપર ઇસ્માઇલ તારમામદ ચાંકી જે બહુ મોટો ગુંડો છે એણે આજે ફાયરિંગ કરેલી છે. જે ફાયરિંગ કરશે, જે અમારા ઉપર હુમલા કરશે તે બાબતે પોલીસને અમે લેખિતમાં પણ જાણ કરેલી છે. 17/5/2019 એસપી સાહેબને પણ રૂબરૂમાં જાણ કરેલી છે કે આ લોકો અમદ ભટ્ટીના બંગલે બેસીને અમારા વિરુદ્ધ કાવતરા કરી રહ્યા છે. ગઈકાલે 8 તારીખના અમદ ભટ્ટીના બંગલે એક મોટી મિટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં અમારા પરિવારના સદસ્યો ઉપર હુમલા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ બાબતે અમે લેખિતમાં પહેલેથી આપ્યું હતું કે કાવતરા ઘડી રહ્યા છે. કાલે બહુ મોટો કાવતરું ઘડવામાં આવ્યું, જે કાવતરાના રૂપે આજે ફાયરિંગ કરવામાં આવ્યું છે. અને એવા અનેક લોકોને અમદ ભટ્ટી અને તેના જે અમે નામો આપેલા છે એ લોકોએ હથિયારોનું વિતરણ કરેલું છે. આ બાબતે પોલીસના રવૈયા માટે પણ અમો ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેન્ટ ઓથોરિટીને પણ જાણ કરેલી છે કે પોલીસ આવું રવૈયું અપનાવી રહી છે. આજે જે થયું છે એ એક મોટું કાવતરું છે. એમાં પોલીસ શું કરે છે એ આગળની વાત છે. આ કાવતરાના ભાગે બધું કરવામાં આવી રહ્યું છે અને એનું ફક્તમાં ફક્ત એક જ કારણ છે, જે પોલીસે મસ્જિદ થેબાને ગુમ કરી નાખવામાં આવ્યું હતું, જેના માટે આંદોલન ચલાવવામાં આવ્યું હતું. આ આંદોલનના રૂપે પોલીસ અને અહમદ ભટ્ટી અને તેના ગુંડાઓ અમારા ઉપર હુમલા કરે છે અને પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોઈ રહે છે. પોલીસ તેને સપોર્ટ પાડે છે. અમે આ બાબતે લેખિતમાં આપ્યું છે, છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. હમણાં પણ અમને એવું લાગે છે કે જે હુમલો થયો છે એના પાછળના લોકોને પોલીસ બચાવશે. એ ફાયરિંગ થયું છે, બીજી મને કંઈ વધારે માહિતી નથી. ત્યાં મને સમાચાર મળ્યા, હું હોસ્પિટલમાં આવી ગયો કે ભાઈ તમારા ભાઈ પર ફાયરિંગ કરી છે. મેં તે બાબતે તો અમને તો જાણ જ હતી કે તમે ખ્યાલથી રહેજો, એ થોડોક હટી ગયો ને કારણે તેના જીવ પણ નીકળી ગયા. માં દૂધ ડેરી માં ગૌશાળા, જે આપણી દેશી કાકરેજ અને ગીર ગાય વિચરી રહી છે. દેશી ગાયનું દૂધ એટલે અમૃત. દેશી કાકરેજ ગાયના દૂધમાં સ્વર્ણ તત્વ હોય છે, જે અન્ય દૂધાળુ ઢોરમાં જોવા મળતું નથી. દૂધ અમૃત 50 રૂપિયા લીટર, ઘી 1 કિલો રૂપિયા 1000, 2 કિલો રૂપિયા 1800, 3 કિલો રૂપિયા 2500. દેશી કાકરેજ અને ગીર ગાયનું શુદ્ધ અને ચોખ્ખું દૂધ મેળવવા માટે સંપર્ક કરો 97252-0163, 97252-0163. સ્થળ માં ગૌશાળા, બાગાયતી ફાર્મ, નર્સરી અને ડ્રિંકિંગ વોટર, સ્વાગત સિટી, શાંતિનિકેતન પ્રાથમિક શાળા સામે, કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ, ચંગલેશ્વર મિર્ઝાપર રોડ, ભુજ, કચ્છ.